અમીરગઢના રબારણ ગામની શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે દૂર દૂરથી શાળાએ ચાલીને આવવા માટે બન્યા મજબૂર. અમીરગઢ તાલુકાના રબારણ ગામની પ્રાથમિક શાળામાં ભણતા દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓ 5-5 કિલોમીટરથી શાળામાં ચાલતા આવવા મજબૂર બન્યા છે. જ્યારે અમુક બાળકો તો શાળાએ આવતા મોડું ના થાય એ માટે પહાડ પરથી નજીકનો રસ્તો પસંદ કરતા હોય છે. આવી અમુક બાળકોના તો પગમાં બૂટ ચંપલ પણ નથી હોતા. જો બાળકો શાળાએ આવતા કોઈ અનિશ્ચિત બનાવ બને તો જવાબદાર કોણ? આમ તો દરેક શાળાઓમાં શાળા તરફથી દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ગાડી મારફતે સરકાર દ્વારા લાવવામાં આવે છે. ગુજરાત સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોવા છતાં રબારણ પ્રાથમિક શાળામાં દૂરથી આવતા વિદ્યાર્થીઓ 4 માસથી પગપારા ચાલી શાળાએ આવવા મજબૂર બન્યા છે. જ્યારે અમારા રિપોર્ટર રબારણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની વ્યથા જાણવા પહોંચ્યું તો શાળામાં તો રબારિયા પ્રાથમિક શાળાના બાળકો જે શાળામાં સફાઈ કરતા પણ અમારી ચેનલના કેમેરામાં કેદ થયા છે. NSUIના પ્રદેશ અધ્યક્ષ ઈશ્વર ડામોર વિદ્યાર્થીઓની પડખે આવ્યા હતા અને શાળાના આચાર્યની સામે બાળકોને આવવા જેવા ટ્રાન્સપોર્ટેશન ગાડીની સુવિધા કરવાની રજૂઆત કરી હતી. 7 દિવસમાં આ બાળકોને કોઈ વાહનની સુવિધા કરવામાં નહીં આવે તો શાળાને તારાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમીરગઢ BRCના ઇન્ચાર્જ રાજુ વણજારા દ્વારા બાળકોને 7 દિવસમાં ટ્રાન્સપોર્ટેશનની ગાડી સુવિધા પૂરી પાડવા બાંહેધરી આપવામાં આવી હતી. શુક્રના વાસિયા, JDSTV, અમીરગઢ. આજ રોજ NSUIના મહામંત્રી રજૂઆત કરી એ સંદર્ભે રબારણ પ્રાથમિક શાળામાં આવવાનું થયું. આ શાળામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે બાળકો ઘણા સમયથી શાળામાં આવતા નથી ટ્રાન્સપોર્ટ લીધેને કારણે. તો આ બાબતે SMC શાળાના સ્ટાફ અને આજુબાજુ ગાડીવાળાને ભેગા કરીને તમામને કહેવામાં આવ્યું કે જે સરકારના રૂલ્સ પ્રમાણે જે ગાડીની સુવિધા છે એ ડ્રાઈવર અને તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ અને અહીં આવશે તો અમે અહીંયા દરખાસ્ત જે રીતે મૂકવામાં આવશે એ રીતે અમે આગલી કચેરીએ તાત્કાલિક જાણ કરી અને ગાડી ચલાવવા માટે બાંહેધરી આપીએ છીએ. વસ્તુ જય હિન્દ. ઓકે. રબારણ ગામે જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં અજાપુર મોટા સુરેલા ગામથી એટલે કે જે અહીંયાથી 3-4 કિલોમીટર દૂર થાય છે ત્યાંથી બાળકો છેલ્લા 3-4 મહિનાથી ચાલતા આવતા હતા. જેના કારણે બાળકો ચાલતા આવે તો આ રસ્તો થોડો ભયભીત અને ભયાનક હોવાથી કોઈ પણ અકસ્માતનો ભોગ બને અથવા કોઈ પણ જીવનું જોખમ લઈને જીપને લટકીને કે એ રીતે આવે તો જીવનું જોખમ પણ એમના માટે હતું. જેના અનુસંધાનમાં અમે આજે રબારણના પ્રિન્સિપલને રજૂઆત કરવા માટે આવેલા હતા કે આ જે ગામો છે અજાપુર મોટાને સુરેલા જેટલા બી વિદ્યાર્થીઓ તેમના અહીંયા અભ્યાસ માટે આવે છે એમની જે ટ્રાન્સપોર્ટની સુવિધા છે સરકારની ગાઈડલાઇન મુજબ જે ટ્રાન્સપોર્ટની સુવિધા મળે છે એ એમને વિદ્યાર્થીઓને સુવિધા મળે. વિદ્યાર્થીઓના જે અવ્યવસ્થા ઊભી થઈ છે અને જે તકલીફો છે આચાર્યશ્રી દ્વારા કે એમની અવ્યવસ્થાને વ્યવસ્થા સ્વરૂપમાં બદલી અને એની તકલીફોનું સોલ્યુશન લાવે એ માટેની આજે રજૂઆત કરી હતી. આવનારા સમયમાં અમારે જોવાનું રહેશે કે જો આ અમારી જે પણ તકલીફો છે વિદ્યાર્થીની અવ્યવસ્થા ઊભી થઈ છે ટ્રાન્સપોર્ટની જે પણ તકલીફો છે જો એનું સોલ્યુશન આવશે તો અમારી આ રજૂઆતનું અને સાહેબશ્રીને અમે અભિનંદન પાઠવીશું. પરંતુ જો અમારી રજૂઆતને આ સાંભળવામાં નથી આવતી કે ટ્રાન્સપોર્ટની સુવિધા ઊભી કરવામાં નથી આવતી તો આવનારા સમયમાં ઉપર સુધી અમે ઉગ્ર રજૂઆતો કરીશું. શાળાઓને તાળાબંધી કરવાની પડશે તો પણ કરીશું અને જે પણ અમારે માર્ગ અપનાવવો પડે એ પ્રકારના અમે આચાર્યજનક પ્રોગ્રામ આપતા રહીશું. જય બોલ. મારું નામ રાકેશ છે. હું 5 કિલોમીટર દૂર આવી છું. પહેલા ઇકો લેવા આવતો પણ હવે નહીં આવતો. કઈ સ્કૂલમાં ભણે? રબારણ. પહેલા ઇકો આવતી લેવા? ના ના આવતો. તો હવે કેમ નહીં આવતી? શું ખબર. કેટલા મહિનાથી નહીં આવતી? 5 ના 4. તું કેટલા કિલોમીટર દૂરથી આવે? 5. સ્કૂલમાં આવતો કેટલો કલાક થાય? 1. રસ્તામાં બીક નહીં લાગતી? બીક લાગે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ. ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે. સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે
સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીવાનને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.